સંઘ પ્રદેશ દીવમાં મેઘાલયના ગવર્નર તથાગત રોય 2 દિવસની મુલાકાત બાદ રવાના થયા. દીવના પૌરાણિક કિલ્લાની મુલાકાત દરમિયાન દીવની પ્રકૃતિ, સુંદરતા, સ્વસ્થ સમુદ્ર અને દીવની સ્વચ્છતા નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા તથાગત રોય. દીવના ગોગલા સર્કિટ હાઉસ ખાતે મેઘાલયના ગવર્નર તથાગત રોયનું આગમન થયું હતું, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને દીવ પોલીસ અધિક્ષક હરેશ્વર વિશ્વનાથ સ્વામીના વરદ હસ્તે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજરોજ મેઘાલયના ગવર્નર અને દીવના પૌરાણિક કિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજવાન પટેલ દ્વારા દીવના પૌરાણિક કિલ્લા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીવના પ્રાકૃતિક સુંદરતા, સ્વચ્છ સમુદ્ર અને દીવની સ્વચ્છતા નિહારી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તથાગત રોય દીવ કિલ્લાની મુલાકાત દરમિયાન ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, પોર્ટ અને ફિશરીજ ઓફિસર શુકર આંજણી, રાજભાષા વિભાગના સુનિલ તિવારી, આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજવાન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીવ કિલ્લાની મુલાકાત બાદ તેઓ પરત ગોગલા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે તથાગત રોયને કોફી ટેબલ બુક ઓફ દમણ દીવ આપવામાં આવી હતી. ત્યારબાદ દીવ કલેક્ટર દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર બાદ મેઘાલયના ગવર્નર તથાગત રોયે દીવથી વિદાય લીધી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.